એટલે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ વનનો ચોથા દાખલાનો આ પેટા પ્રશ્ન આ સાતમો છે એ ઋણપૂર્ણાંક સંખ્યાઓ બધી આપી છે એટલે મને લાગે આપણે કદાચ સીધી રીતે કરી શકીએ કે પણ ઋણપૂર્ણાંક છે એટલે ધરાક બાદ બાકીમાં એટલે માઇનસ ચારમાંથી જીરો બાદ કરવાના એટલે માઇનસ ચારમાંથી ગમે એમાંથી જીરો બાદ કરો તો કોઈ ફેર ના પડે એટલે માઇનસ આપણે એ ટુમાંથી એ વન બાદ કર્યા તો માઇનસ માઇનસ ચારમાંથી ઝીરો બાદ કર્યા માઇનસ ચારમાંથી ઝીરો બાદ કરો તો માઇનસ ચાર જ રીએ પછી આ એ થ્રીમાંથી એ ટુ બાદ કરો તો આમાં બહુ સાદા આંકડા છે એટલે હું અહીંયા એક જ માં લખું છું કે માઇનસ આઠમાંથી માઇનસ ચાર એટલે આ માઇનસ આઠમાંથી માઇનસ ચાર માઇનસ આઠ માંથી માઇનસ ચાર બાદ કરો જો આ માઇનસ માઇનસ આઠમાંથી માઇનસ ચાર બાદ કરો એટલે તમારે આ રીતે આને કાઉસમાં મૂકવા પડે કારણ કે આ માઇનસ છે એટલે અને જો અને પછી આ માઇનસ આઠ અને આ માઇનસ માઇનસ છે પ્લસ થઈ જાય ચાર અને પછી એની આ બે જુદી નિશાની છે એટલે બાદ બાકી થાય આઠમાંથી ચાર થાય અને અને આ મોટું છે એની નિશાની એટલે માઇનસ ચાર એટલે આ બીજાનો જવાબ પણ માઇનસ ચાર આવ્યો બરાબર છે એટલે આ રીતે તમારે સ્ટેપ મૂકવા પડે સીધે સીધું ઘણી વખત મૂકવામાં ભૂલ થાય હવે આપણે એ ફોર માંથી એ થ્રી બાદ કરીએ તો એ ફોર કેટલો છે આ એ ફોર આ માઇનસ બાર માઇનસ આઠ આ માઇનસ બારમાંથી માઇનસ આઠ એટલે આ કાઉન્ટમાં આવી રીતે લખવા પડે એટલે આ આ માઇનસ બાર અને આ માઇનસ માઇનસ જઈ આ પ્લસ આઠ થઈ જાય સરખી નિશાની બે પછી આ બે વચ્ચે જુદી નિશાની છે તો એ બાદ બાકી થાય એટલે બારમાંથી આઠ જાય તો ચાર રી અને જે મોટું હોય નિશાની મોટું બાર છે એની નિશાની એટલે એટલે જો આ આ બધા એનો અર્થ એમ કે સમાંતર શ્રેણી છે રીતે તમારે ચાર ચાર માઇનસ ચાર વધતા જાય છે એનો અર્થ એમ કે ચાર ચાર બાદ કરવાના છે એટલે હવે જો આપણે આપ મૂકી શકીએ માઇનસ બાર છે એમાંથી ચાર કાઢીએ તો માઇનસ આઠ માઇનસ બાર ને ચાર સોળ થાય ચો આ નંબર આંકડા વધતા જાય સંખ્યા ઘટતી જાય છે થાય અને પછી એના પછીનો આંકડો માઇનસ વીસ થાય સોળ ને ચાર અને પછી માઇનસ ચોવીસ થાય એટલે આ પણ આપણને મૂકતા આવડવું જોઈએ એ પછી આ નેગેટિવ સંખ્યા આમ આંકડા વધતા જતા લાગે પણ આમ કિંમત કિંમત ઘટતી જતી હોય છે એટલે એ તમને આ આપણે પૂર્ણાંક સંખ્યા જે પહેલા શીખેલા કે આપણે સંખ્યા રેખા ઉપર મૂક્યા હોય આ સંખ્યા રેખા ઉપર આ બાજુ આ એક એક બે ત્રણ ચાર એવી રીતે થાય ને આ બાજુ નેગેટિવ એક બે ત્રણ ચાર આવી રીતે થાય એટલે આપણે આ રીતે આંકડા વધતા જાય પણ આમેની કિંમત ઘટતી જતી હોય એ બધું આપણે આગળ શીખી ગયા છીએ પણ આ તો ખાલી તમને જો યાદ ના હોય તો